નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આજે આપણે વાત કરવાની છે, કેમ કે આજે દિવસ થયો 21 જૂન અને 2019. હવે 21 જૂનનું શું મહત્વ છે એના વિશે આપણે થોડીક વાત કરવાની છે. તો હું આપને જણાવી દઉં કે જે વર્ષનો લાંબામાં લાંબો દિવસ હોય તે 21 જૂન હોય છે, અને આજે 21 જૂન છે એટલે આજે સૌથી લાંબામાં લાંબો દિવસ છે. કેમ કે જ્યારે પણ 14 જાન્યુઆરી આવે પછી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરતો હોય છે અને ઉત્તર તરફ ભ્રમણ કરે, એટલે જે ગુજરાત અને ખાસ કરીને ભારત દેશની અંદર દિવસ લાંબા થતા જતા હોય છે. અને આજે 21 જૂન છે, 21 જૂન બાદ હવે દક્ષિણ દિશા તરફ સૂર્ય એનું ગતિ કરશે અને એક દક્ષાંશ રેખા પર જશે, એટલે હવે ધીમે ધીમે દિવસનું જે સમયગાળો છે તે ઘટતો જશે. પણ આજની તારીખની વાત કરીએ તો આજે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે 21 જૂન. એટલે આજ ખાસ કરીને અમદાવાદની અંદર, આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો અમદાવાદની અંદર 13 કલાક અને 30 મિનિટનો દિવસ થશે, અને ભાવનગરની અંદર 13 કલાક અને 27 મિનિટનો દિવસ થશે, અને બાકીના તમામ ગુજરાતના ભાગની અંદર 13 કલાક અને 25 થી 26 27 મિનિટનો દિવસ રહેશે. આ પ્રકારનો એક હોય છે, અને આના વિશે પણ વિશેષ માહિતી ગમે ત્યારે એવું લાગશે તો અમે તમને ચિત્રો સાથે બતાવી દેશું. પણ તમે સૌ જાણો જ છો એમ કે જે સૂર્ય ઉત્તર તરફ જાય ત્યારે દિવસ લાંબા થતા હોય છે, દક્ષિણ તરફ જાય ત્યારે દિવસ ટૂંકા થતા હોય છે. એમ આજે એની એક એવી લીટી ઉપર છે, એક કે 21 જૂને એ પોતાની એવી જગ્યાએ આવે છે કે જેથી કરીને દિવસ વર્ષમાં સૌથી લાંબામાં લાંબો હોય છે. અને આ એક પ્રકારની સામાન્ય ખગોળીય ઘટના છે. અને ખાસ હવે હું આપણે એક બીજું સાથે સાથે એ પણ બતાવી દેવા માગું છું કે જે આ 21 જૂન પછી જે હવે દિવસ ટૂંકામાં ટૂંકો આવશે એનું પણ અમે તમને સમય આવતા બતાવશું, અને કેવી રીતે થાય એનું ચિત્ર સાથે જ બતાવશું, એટલે વિશેષ ખ્યાલ આવી શકે. અને બાકી આના વિશે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. રજા આપશો, ધન્યવાદ.